तो भावनगर में भारे वरसाद कारण वरल गाम नदी में पूर आव्यु छे। नदी में पूर आवता गाम में पानी भराई गया छे। गाम में पानी भराता वाहन व्यवहार ठप थयो। वाहन चालकों ने मार्गदर्शन आपवा माटे एक युवक इलेक्ट्रिक ना थांभला पर चढ़ियो हतो। वीटीवी लोगों ने अपील करे छे के इलेक्ट्रिक ना थांभला पर आ प्रकार नु जोखम न लेशो। वरसाद आवता इलेक्ट्रिक ना थांभला थी दूर रहेवा वीटीवी आपने अपील करे छे। અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે ભાવનગરના દ્રશ્યો છે। ભારે વરસાદના કારણે વરલ ગામમાં આવેલી નદીમાં પૂર આવ્યું। નદીમાં પૂર આવતા ગામમાં પાણી ભરાઈ ગયા હતા અને ગામમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો। વાહન ચાલકોને માર્ગદર્શન આપવા માટે એક યુવક ઇલેક્ટ્રિકના થાંભલા પર ચડ્યો હતો, જે દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। પરંતુ વીટીવી સતત લોકોને અપીલ કરે છે કે વરસાદી માહોલમાં ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવું જોઈએ, આ પ્રકારનું જોખમ ક્યારેય ન લેશો। વધુ વિગત આપશે સંવાદદાતા નીતિન સોની, ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નીતિન, ભાવનગરમાં સૌથી પહેલા વરસાદની શું સ્થિતિ છે તે જણાવશો, આ સાથે વરલ ગામમાં ક્યાંક વધુ વરસાદ પડ્યો છે, ગામમાં પાણી ભરાઈ ગયા છે, શું વિગત? ભાવનગર જિલ્લામાં ગઈકાલ બપોર બાદ જે પ્રકારે વરસાદનું આગમન થયું છે, સામાન્ય રીતે કહી શકાય કે ભાવનગર શહેર અને સિટીમાં 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ શિહોર અને એ આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો છે, જ્યાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ભાવનગર સિટીમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર નદી નાળાઓ જે એકદમ છે એ ભરાઈ જવા પામ્યા છે। સિહોરની જે વાત કરું કે સિહોર પાસે જે વડલ ગામ આવેલું છે, જ્યાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડ્યો છે અને જે ડાયવર્ઝન હતું એ સતત ધોવાઈ ગયું છે, એના કારણે જે નદીઓ છે એમાં પૂર આવ્યા છે। બીજી બાજુ ગઈકાલે સાંજના સમયે એક વિડીયો વાયરલ થયો છે, એક યુવક છે એ ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર ચડી ગયો છે, કદાચ પૂરની સ્થિતિ જોવા માટે ચડ્યો છે અથવા તો ડરના માર્યો થાંભલા ઉપર ચડ્યો છે। તે વાતે લોકોમાં આશ્ચર્ય જગાવ્યું છે, પરંતુ એવું કહી શકાય કે જે પ્રકારે ચોમાસાનો માહોલ છે ત્યારે આ પ્રકારે કોઈએ ઇલેક્ટ્રિકના થાંભલા ઉપર ન ચડવું જોઈએ તેમ લાગી રહ્યું છે। આભાર નીતિન આપનો વિગત આપવા માટે।